એનો ફોન આવ્યો મારા પર કે યુવરાજસિંહ જાડેજા એમ કે તમારા મિત્ર છે અને એમને આપણે મળવું છે. તો મેં કીધું શા માટે મળવું છે? તો પીપરલાનો એક ભાઈ છે આપણો પીકે કરીને, પીકેની કેટલીક માહિતી એમની પાસે છે અને એ માહિતીના આધારે પ્રેસ કરવાના છે અને એમાં કેટલાક નિર્દોષ માણસોને સમાજને નુકસાન થાય એમ છે. મીટિંગમાંથી બીજી ઓફિસમાં બેસવા માટે અને એ વાત કરીને અંતે એવા તો 45 લાખમાં ડીલ નક્કી થઈ. યુવરાજસિંહ જાડેજા એક એવું નામ જે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગોટાળા અને ગેરરીતિને ઉઘાડા પાડવા માટે સતત ચર્ચામાં રહે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ડમી ઉમેદવારોને બેસાડવા જેવો મોટો ઘટસ્ફોટ કર્યા બાદ હવે આ જ યુવરાજસિંહ જાડેજા પર ગંભીર આક્ષેપો થયા છે. બિપિન ત્રિવેદી નામના એક વ્યક્તિએ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પર આક્ષેપો કરતા જણાવ્યું છે કે તેમની પાસે એક વિડીયો છે જેમાં તેઓ કહી રહ્યા છે કે ડમી કાંડમાં યુવરાજસિંહની પોતાની પણ સંડોવણી છે. યુવરાજસિંહે કેટલાક ઉમેદવારોનું નામ ન લેવા માટે લાખો રૂપિયા લીધા છે. આ આક્ષેપ ખૂબ જ ગંભીર છે. શું છે આ સમગ્ર બાબત જોઈએ આગળ. 30/29/2023 ઘનશ્યામભાઈ લાદવા એનો ફોન આવ્યો મારા પર કે યુવરાજસિંહ જાડેજા એમ કે તમારા મિત્ર છે અને એમને આપણે મળવું છે. તો મેં કીધું શા માટે મળવું છે? તો પીપરલાનો એક ભાઈ છે આપણો પીકે કરીને, પીકેની કેટલીક માહિતી એમની પાસે છે અને એ માહિતીના આધારે પ્રેસ કરવાના છે અને એમાં કેટલાક નિર્દોષ માણસોને સમાજને નુકસાન થાય એમ છે એમ કરવાથી, એટલે એ બાબતે રિક્વેસ્ટ કરવા માટે મળવું છે. અને પીકેની સાથે બેઠકનું નક્કી થયું, એમને લઈને આવો બેઠી આપણે, એટલે અમે બેઠક માટે ગયા અને બેઠા. એટલે એ બધી વાત એમણે કરી કે પીકેના બધા ધંધાઓ આવા છે ને એમણે બહુ બધી છેડછાડ કરેલી છે અને ઘણું બધું ના થાય ને એવું બધું વાત કરી. પછી કાનભા કરીને કોઈ એક વ્યક્તિ હતા, એને ઘનશ્યામભાઈ બહાર ગયા મીટિંગમાંથી બીજી ઓફિસમાં બેસવા માટે અને એ વાત કરીને અંતે એવા તો 45 લાખમાં ડીલ નક્કી થઈ. એ આપણે અહીંયા કાળિયા બીડમાં પાણીની ટાંકી છે ને ત્યાંથી રામ મંત્ર બંધ હોય ને ત્યાં વિક્ટોરિયા કોમ્પ્લેક્સ છે. શિવભા યુરાસી કાસાલા ઘનશ્યામભાઈ ની ગાડીમાંથી ઉતરીને ને બે થેલી હતી એની ગાડીમાં મૂકી પછી અમે ત્યાંથી નીકળી ગયા. વળતા દિવસે મારા ગામનો એક છે ને પ્રદીપ બારિયા કરીને છે એ મને મળવા માટે આવ્યો ને એમ કીધું કે બિપિનભાઈ યુવરાજસિંહ જ્યારે હોય ત્યારે બાઈક મારું નામ લીધા કરે છે અને મારા ઘરે પોલીસ આવે છે, મને થોડી હેરાનગતિ રહે છે વધારે, એટલે તમે મારા વતીને રિક્વેસ્ટ કરો તો સારું. મેં કીધું ભાઈ તું ઘનશ્યામભાઈને લઈ જા અને તારી રીતે પતાવ. એ હું કહે ઘનશ્યામભાઈના પણ સંપર્કમાં હતો પ્રદીપ, કારણ કે ઘનશ્યામભાઈ એમની સાથે એ રીતે વાતચીત કરતા. અને આ પહેલી બેઠકમાં જ્યારે અમે ગયા ને ટૂંકમાં એમ કે પીકેવાળી બેઠકમાં ત્યારે નાણાકીય વ્યવહારની મારા મનમાં અપેક્ષા નહોતી કે આવું થશે છેક સુધી. એક વિકલાંગના પહેલાં ઉપર અને નિર્દોષ વિતર જવા દેવા ઉપર વાત કરી હતી આખી, પણ એ નાણાકીય વ્યવહાર પછી છેલ્લે એ ડીલ ટૂંકમાં ત્યાં સુધી ગઈ એમ. પછી બીજા દિવસે આ ભાઈને લઈને મેં ફોન કર્યો પ્રદીપને લઈને, કીધું કાલે મળીએ છીએ એમ. અને પછી હું પ્રદીપને ઘનશ્યામભાઈ અને શિવભા અને યુવરાજસિંહ એટલા બેઠા અને એ ડીલ પછી 55 લાખમાં નક્કી થઈ. એ લેક્ચર પૂરો થયા પછી મને ખબર 55 લાખ અને એ પેમેન્ટ આપવા માટે ઘનશ્યામભાઈ જુદા જુદા 3 તબક્કામાં ગયા.